નવસારી શહેરમાં ગેરકાયદે બાંધકામને ચારવા અને પોતાના ખિસ્સા ગરમ કરવા જિલ્લા કલેક્ટર ચીફ ઓફિસર સત્તાપક્ષ અને વિરોધ પક્ષની મિલીભગતથી શહેરના નાગરિકોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે. ગેરકાયદેસર બાંધકામોની આ કરણી ન કરવા પૂર્વ કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હોવા છતાં વર્તમાન કલેક્ટરની સાંઠગાંઠથી નગરપાલિકાના ચીફ ઓફિસર રમેશભાઈ જોશી દ્વારા બિલ્ડરોને ઘી કેળા કરવામાં આ કરણીને હુકમ કર્યો આવા બાંધકામોને પીળો પરવા આપી દેતા ભ્રષ્ટાચાર અધિકારીઓ સામે ભારે રોષ ભભૂકી રહ્યો છે. ત્રણ વર્ષની અંદર થયેલા ગેરકાયદ બાંધકામોને તત્કાલીન કલેક્ટરશ્રી દ્વારા સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો હતો કે આ તમામ બાંધકામોની આકારણી ન કરવા. ત્યારબાદ હાલમાં કાર્યરત ચીફ ઓફિસર રમેશ જોશી દ્વારા કલેક્ટરના હુકમને પણ ઉપરવટ જઈ ગેરકાયદે બાંધકામની આકારણી કરવામાં આવી. એ આકારણી થયા અને આખા શહેરની અંદર જાગૃત નાગરિકો અને સમાચાર પત્રોમાં અહેવાલ છપાતા અને પબ્લિકમાં ખૂબ વેગ પકડતા કલેક્ટરશ્રીએ એક વિજિલન્સ ટીમની રચના કરી હતી અને એ વિજિલન્સ ટીમે ગેરકાયદે બાંધકામની આકારણી તપાસ કરી હતી. ત્યારબાદ પત્રકારો દ્વારા કલેક્ટરશ્રીને પૂછવામાં આવેલ હતું કે આ વિજિલન્સની તપાસ ક્યાં સુધી પહોંચી છે, ત્યારે એમણે જે તે ટાઈમે જણાવેલું કે જે કંઈક કાર્યવાહી છે એ તમામ કમ્પ્લીટ કરી અને સરકારમાં મોકલવામાં આવેલ છે, હવે જે કંઈ કરવું એ સરકારશ્રીએ કરવું. ત્યારે એક વાત ચોક્કસ કહેવાનું થાય છે કે કલેક્ટર એ જિલ્લાના સમાહર્તા છે, એમને પૂરેપૂરી પાવર છે, એ પોતાના સત્તાના રૂપે જિલ્લાની અંદર ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. ચીફ ઓફિસર ઉપર પણ એમને કાર્યવાહી કરવાની પૂરેપૂરી સત્તા છે અને આ ગેરકાયદે આકારણીને બચાવવા માટે ચીફ ઓફિસર કલેક્ટરશ્રી સાથે શાસક પક્ષ અને વિરોધ પક્ષ એ બંને પણ ગેરકાયદે બાંધકામને છાવરવાની ભૂમિકામાં છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે જાગૃત નાગરિકે હાલ એક આરટીઆઈ દ્વારા માહિતી માંગેલ હતી કે વિજિલન્સના તપાસમાં શું આવ્યું, ત્યારે એમાં સ્પષ્ટ જણાવવામાં આવેલ છે 2015ની જોગવાઈઓ ધ્યાને લેતા સદર પ્રકરણે તપાસ અહેવાલ ઉપર સક્ષમ અધિકારી દ્વારા આગળની કાર્યવાહી ચાલુ હોય. હવે આગળની કાર્યવાહી ચાલુ હોય, જ્યારે અગાઉ કલેક્ટરશ્રી કહેલ હતું કે સરકારશ્રીમાં રિપોર્ટ મોકલવામાં આવેલ છે, તો આ બધા સમજી શકો છો કે બંનેમાં કેટલો ફેર છે. અને એક વાત પાકું છે કે ગેરકાયદે કરેલ આકારણીને બચાવવા માટે તમામ અધિકારીઓ અને નેતાઓ બધાની ભૂમિકા છે. કાયદેસર બાંધકામો અને આકરણી મુદ્દે શહેરમાં રોષ ફેલાયા બાદ જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત અને આરટીઆઈ કરતા કરવામાં આવ્યા હતા. માહિતી અધિકારીઓએ આરટીઆઈનો ગોળ ગોળ જવાબ આપી પ્રજાને છેતરવાનું કામ કર્યું છે. એક જવાબમાં તપાસ ચાલુ હોવાનું કહેવાય છે તો અને બીજા જવાબમાં તપાસ પૂર્ણ થઈ એમ કહેવાય છે અને તેનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો હોવાનું જિલ્લામાં મોપી અધિકારીઓ દ્વારા કહેવાઈ રહ્યું છે. તપાસ સ્પષ્ટ થાય છે કે નવસારીના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આ મામલે કેટલો મોટો ભ્રષ્ટાચાર આચર્યો હશે. કામો થઈ રહ્યા છે અને એના માટે તપાસ સમિતિ નિમવામાં આવી, એના રિપોર્ટની માંગણીઓ કરવામાં આવે છે આરટીઆઈ હેઠળ, છતાં માંગવામાં આવેલી માહિતી પૂરી પાડવામાં આવતી નથી અને ખોટી રજૂઆતો કરી અને ખોટી હકીકતો આ સરકારી નોકર દ્વારા આપવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને ડીએમઓ આ બંને જુદી જુદી માહિતી આપે છે. જિલ્લા કલેક્ટર એક બાજુ એમ કહે છે કે આ રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવ્યો છે અને ડીએમઓ એમ કહે છે કે તપાસ ચાલુ છે, તો આ બંનેમાંથી સાચું કોણ? એટલે સરકારી નોકરો જ જ્યારે પ્રજાને નાગરિકોને આ દૂરની જે વાતો છે બનાવવાની જે વાતો છે તે જે કરતા હોય, તો હવે સરકાર આ પગલાં શું લેશે અને આ બંને અધિકારીઓ પર જે કંઈક જે આપવાનું છે અને એમને જે સજા કરવાની છે કે એમને પણ કાર્યવાહી કરવાની છે એ તાત્કાલિક સરકારે કરવી જ જોઈએ અને પ્રજાને ન્યાય આપવો જોઈએ. નવસારીના અધિકારીઓ અને નેતાઓની મિલીભગત શહેરને સિમેન્ટ ક્રિકેટના જંગલમાં ફેરવવાનું જે કાવતરું રચાઈ રહ્યું છે તે જોતા જાગૃત નાગરિકો દ્વારા આવા કૃત્ય સામે લડવાની તૈયારીઓ પણ આરંભી દેવાઈ છે, ત્યારે ગેરકાયદે બાંધકામ અને આકરણીના મુદ્દે આગામી દિવસોમાં શહેરની પ્રજા આંદોલનના ભાગરૂપે રસ્તા પર ઉતરી આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. બ્યુરો રિપોર્ટ, નવસારી.